गई तारीख 2/1/2024 ना रोज कुनिया गाम थी जे कोशिंद्रा गामे स्कूल में अभ्यास करवा आवे छे बाळाओ जे स्कूल छूट्या पछी पोताना घरे जवा माटे कोशिंद्रा गामे स्वामीनारायण मंदिर छे एनी आगळ उभी हती अने एमां जे आ पिकअप वान जे वान पिकअप वान नंबर छे जे 34T 2530 જેના ચાલકો એમાં 6-1 જેટલા ઇસોમાં બેઠેલા હતા એમને હાથ કરતા બાળાઓ પાસે જઈને ગાડી ઊભી રાખેલી અને એ લોકોએ બાળાઓને બેસાડીને આ કુંડિયાગામ તરફ જતા હતા એમાંથી કેબિન ઉપર બેઠેલો હતો અશ્વિન ભીલ કરીને જે છે એ કેબિન ઉપરથી નીચે ઉતરી અને એક જે 17 વર્ષની બાળા છે એમને હાથ પકડીને ખેંચી લીધેલી જેમાં હે ને બીજી બાળાઓ ગભરાઈ ગઈ જેમાંથી બૂમાબૂમ કરતા વાસણા પાટિયા પાસે જતા બીજી બાળાઓ જે છે એ ગાડીમાંથી કૂદકો મારી દીધેલ અને આરોપીઓ બૂમાબૂમ થતા બીજા જે બાળકો હતા વિદ્યાર્થીઓ એ લોકોને વાસણા પાટિયા પાસે ઉતારી નીચે ઉતારી દઈ અને ભાગવા જતા વાસણા પાસે એ લોકો જે પિકઅપ વાન હતી એ પલટી મારી ગયેલ અને ત્યાંથી બીજા જે આરોપી હતા એ ભાગી ગયેલ અને સ્થળ ઉપરથી અમે જે અશ્વિન ભીલ કરીને છે એને ઝડપી પાડેલો અને આ ગંભીર બાબતનો ગુનો બનેલો હતો જેથી અને જિલ્લાની પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને ઝડપી પડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં આપણે સુરેશ કાળુભીલ જે ડ્રાઈવર જે છે એ આપણે આમ સંખેડા તાલુકાના અમરાપુરા ગામ છે ત્યાંથી ઝડપી પડવામાં આવેલ અને અમને એવી બાતમી મળેલ કે બીજા જે આરોપીઓ છે એ કાઠિયા સૌરાષ્ટ્ર તરફ ભાગી ગયેલા છે તેમાંથી આપણે ટીમ મોકલી જેમાંથી અર્જુન ભીલ શૈલેષ ભીલ અને સુનિલ ભીલ કરીને ઝડપી પાડેલ અને હાલ કસ્ટડીમાં છે અને એક આરોપી પકડવાનો બાકી હતો જે પરેશ કિરણભાઈ ભીલ એ પણ કાઠિયાવાડ તરફ ભાગી ગયેલ અને એના ફાધરને આ ગુના બાબતની જાણ થતાં એના ફાધર આજે લાવી અને પોલીસ સ્ટેશન હાજર કરે છે અને એને પણ અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે જે બાળા પાસેથી ફરિયાદી પાસેથી લાલ પર્સમાં રૂપિયા હતા જે ખેંચી લીધેલા એ પણ અમે આરોપી પાસેથી પૂરેપૂરા રિકવર કરવામાં આવેલ છે. નહીં, કોર્ટમાં રજૂ કરેલ નથી. અમને આવતી ગઈકાલે અમને આરોપીનો કબજો મળેલો કે સૌરાષ્ટ્રનો ભાગી ગયા હતા ત્યાંથી હતા મોડું થયેલું એટલે આજરોજ અમે કોર્ટમાં એ લોકોને રજૂ કરેલ છે અને એમાં એક આરોપી જે સવારે પકડ્યો હતો સુરેશ ડ્રાઈવર કરીને જે એને અગાઉ પહેલાં ફ્રેક્ચર હતું તો એને આ ગાડી પલટી મારી ગઈ તે દિવસે બી એ ગાડી પોતે ચલાવતો હતો એને હાથમાં થોડું ફ્રેક્ચર હતું એટલે અમે એને દવાખાને બતાવ્યું તો હાથમાં ફ્રેક્ચર હતું એટલે એને પાટાપિંડી કરવામાં આવેલ છે અને હાલ એને કસ્ટડીમાં લઈ લેવામાં આવેલ છે. આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે. ધન્યવાદ.